બે દિવસના વિવાદ બાદ આખરે ભાજપના નારાજ ધારાસભ્યની સમસ્યા થઈ દૂર. જીતુ વાઘાણી સાથે થઈ કેતન ઇનામદારની ચર્ચા. સૌરભ પટેલે પણ આપ્યું ઉકેલનું આશ્વાસન. ભરૂચની જીએનએફસીમાં ગોટાળાનો આક્ષેપ. જોખમી ટીડીઆઈ કેમિકલનો ક્ષમતા કરતાં વધુ સ્ટોરેજ કરતા થઈ શકે છે ભોપાલ ગેસ કાંડ જેવી ઘટના. ત્રણ ધારાસભ્યોએ સીએમને કરી ફરિયાદ. હાર્દિક પટેલની મુશ્કેલી યથાવત. સાબરમતી જેલમાંથી માણસા પોલીસે કરી ધરપકડ, તો પાટણ પોલીસે પણ મેળવશે કબજો. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ગેરરીતિ ચાલતી હોવાની ફરિયાદ સાથે ગુજરાત હાઈકોર્ટમાં અરજી. એક જ પરિવારને સભ્ય બનાવતા હોવાનો આક્ષેપ. બનાસકાંઠાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. બેરોલના કેનાલમાં મસ મોટું ગાબડું, તો પાટણની કેનાલમાં પણ 15 ફૂટનું ગાબડું પડતા ખેતરોમાં ફરી વળ્યા પાણી. સુરેન્દ્રનગરના 2017ના કેસમાં ખરીફ પાકને થયેલા નુકસાનમાં વીમા કંપનીએ બતાવી વળતરની તૈયારી. સરકાર અને કોર્ટના વલણ બાદ ઝૂકી કંપની. મહેસાણાની દૂધસાગર ડેરી સામે ઉઠ્યો વિરોધનો સૂર. ડેરીના અભ્યાસક્રમ બાદ વિદ્યાર્થીઓને નોકરી નહીં મળતા એબીવીપીના ધરણા. આણંદના પેટલાદ નજીક પાદરીએ સગીરનું ધર્માંતરણ કરાવતા નોંધાઈ પોલીસ ફરિયાદ. માતા પિતાના સંમતિ વિના જ કરાવ્યું ધર્મ પરિવર્તન.